Hello everyone, how are you? All are fine, eh? Okay. Friends, આ આગળના વિડિયોમાં આપણે થોડી વસ્તુઓ શીખી, બરાબર છે? એ વસ્તુઓ જોઈ ગયા ને, એને ઉપરથી જોતા કેવી દેખાય, બાજુ પરથી જોતા કેવી દેખાય અને સામેથી જોતા કેવી દેખાય એ આપણે શીખી ગયા છે, બરાબર? અને એનું થોડું HW પણ કર્યો એટલે તમને બધાને આવડી જ ગઈ છે. ચલો તો હવે આજે આપણે શું કરીશું જોઈએ. જુઓ શું છે આજે આપણે શું શીખવાના, ધ પાર્ક બિહાઇન્ડ ગપ્પુઝ હાઉસ, ગપ્પુના ઘર પાછળનો બગીચો. ફ્રેન્ડ્સ જુઓ, ગપ્પુનું ઘર, ગપ્પુઝ હાઉસ એટલે આ છે ગપ્પુનું ઘર, એની પાછળનો પાર્ક, બરાબર? ત્યાં એનું પિક્ચર તમને આપેલું છે. તો ચલો ફ્રેન્ડ્સ, પહેલા આપણે થોડું પિક્ચર જોઈ લઈએ. જુઓ આ સેનું પિક્ચર છે, પાર્કનું, બરાબર છે? એની અંદર કેટલા ગેટ છે જુઓ, 1, 2, 3 and 4, ટોટલ 4 ગેટ આપેલા છે. કયા કયા? A, B, C and D. તો પાર્કમાં એન્ટ્રી માટે ટોટલ કેટલા ગેટ છે? 4, બરાબર છે? હવે જુઓ આ શું છે, ફ્લાવર બેડ. ફ્લાવર બેડ એટલે કે ફૂલનો ક્યારો, બરાબર છે? ત્યારબાદ આ જુઓ, આ શું છે, સ્વીટ શોપ, મીઠાઈની દુકાન. બાસ્કેટબોલ કેચ એટલે બાસ્કેટબોલનું મેદાન. ગ્રીન બેન્ચ, બેસવા માટે જે બાકડો હોય છે એ કેવા કલરનો છે? ગ્રીન કલરનો, બરાબર છે? આ છે સીસો. સીસો એટલે કે તમે ગાર્ડનમાં રમવા જાઓ છો ને, ગાર્ડન પાર્ક છે, બરાબર? તો ત્યાં તમે રમવા જાઓ છો તો ત્યાં તમને સીસો જોવા મળે છે. બે બાજુ એક સરખો હોય અને સીટ હોય, ત્યાં બે જણ બેસે, બરાબર? અને ત્યારબાદ આ રીતે તમે ઊંચો નીચો થાવ છો ને, એને ચીચવો પણ કહેવાય. શું કહેવાય? ગુજરાતીમાં ચીચવો કહેવાય, બરાબર? હવે આ ગપ્પુઝ હાઉસ. ફ્રેન્ડ્સ, પિક્ચર વિશે તમે સમજી ગયા, બરાબર છે? હવે એને આધારે આપણે થોડા ક્વેશ્ચન આન્સર કરવાના છે. તો ચલો જુઓ પેજ નંબર 57 ઓપન કરો. જુઓ શું છે, તમને ગપ્પુઝ હાઉસ એટલે કે ગપ્પુના ઘરનો પાછળનો બગીચો યાદ છે? અહીં બગીચાનું પિક્ચર ધ્યાનથી જુઓ અને ક્વેશ્ચન આન્સર લખો. જુઓ શું છે, ફર્સ્ટ ક્વેશ્ચન, સ્વીટ શોપની નજીકના ગેટ પર માર્ક કરો. શું કીધું? કે જે મીઠાઈની દુકાન આપેલી છે, સ્વીટ શોપ, મીઠાઈની દુકાન, એની નજીકના ગેટ પર, નજીકના દરવાજા પર, નિયરેસ્ટ ગેટ, નજીકનો દરવાજો, એના ઉપર માર્ક કરો. માર્ક એટલે કે નિશાની. ટોટલ આપણને કેટલા ગેટ આપેલા છે ટીચરે પહેલા સમજાવ્યું, કેટલા? 4. કયા કયા? જુઓ A, B, C and D. આપણો ફર્સ્ટ ક્વેશ્ચન શું છે, સ્વીટ શોપ, બરાબર? સ્વીટ શોપ કયા ગેટની નજીક આવેલું છે? જુઓ હવે આ ગેટ નંબર A છે. હવે આપણે અહીંયાથી આમ જઈએ તો નજીક શું આવશે? ગેટ નંબર A જ આવશે ને. જો અહીંયાથી જોઈએ તો ઘણો દૂર છે, ગેટ નંબર B થી પણ દૂર છે અને C થી પણ ઘણો દૂર છે. તો સ્વીટ શોપ કયા ગેટની નજીક આવેલો છે? વેરી ગુડ, ગેટ નંબર A, બરાબર? તો ગેટ નંબર A પર રાઉન્ડ કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગપ્પુઝ હાઉસની નજીકનો ગેટ કયો છે? શું કીધું? ગપ્પુના ઘરની નજીકનો દરવાજો. ગપ્પુઝ હાઉસ ગપ્પુના ઘરની નજીકનો દરવાજો ગેટ કયો છે? જોઈએ ગપ્પુઝ હાઉસ ક્યાં છે? આ રહ્યું, બરાબર છે? તો ગપ્પુઝ હાઉસની નજીકનો ગેટ કયો થશે વિદ્યાર્થી મિત્રો? કયો થશે? A થશે, B થશે, C થશે કે D થશે? બોલો, તમે જ બોલો કયો થશે. હા, કયો થાય? સી ગેટ, કેમ કે આ ગપ્પુનું હાઉસ છે અને ગપ્પુના હાઉસથી ગેટ નંબર સી નજીક છે, બરાબર છે? એટલે ગેટ નંબર સી આવશે. જુઓ પછી શું કહે છે,
जो तमे बी गेट थी एंटर थाओ तो लीलो बाटो એટલે કે ગ્રીન બેન્ચ તમારી કઈ તરફ હશે? કયા ગેટની વાત કરી છે? ગેટ નંબર બી. જો ગેટ નંબર બી ક્યાં છે? આ રહ્યો. સો કે છે તમે ગેટ નંબર બી થી એન્ટર થાઓ, બરાબર છે? ગેટ નંબર બી થી પ્રવેશ કરો, બરાબર. તો સો કીધું છે ગ્રીન બેન્ચ તમારી કઈ તરફ હશે? લીલો બાકડો તમારી કઈ તરફ હશે? હવે જુઓ ग्रीन बेंच क्या है? आ रही हूँ, बराबर है. हवे तमे जो अहियां थी एंटर थया, अहियां थी बी गेट पर थी एंटर थया, त्यार बाद आ बाजू जसो तो ग्रीन बेंच आवशे नहीं. ग्रीन बेंच आ बाजू छे तो आपणे कई साइड टर्न लेसु? आ बाजू, बराबर है. तो जुओ हूँ अहियां थी एंटर करू छु, बराबर है. तो अमारो कयो हाथ छे? राइट हेन्ड. एंड आ लेफ्ट हेन्ड, बराबर. तो હું અહીંયાથી કઈ બાજુ જાઉં છું? કઈ સાઈડ થાઉં છું? લેફ્ટ સાઈડ. તો ગેટ નંબર બી થી એન્ટર કરીશું તો ગ્રીન બેન્ચ કઈ સાઈડ હશે? હા, લેફ્ટ સાઈડ. કઈ સાઈડ? લેફ્ટ સાઈડ. તો ગેટ નંબર બી થી એન્ટર કરીએ તો ગ્રીન બેન્ચ લેફ્ટ સાઈડ આવશે. જુઓ પછી શું કીધું? જ્યારે સુહાસિની પાર્કમાં એન્ટર થાય ત્યારે ફ્લાવર બેડ તેની જમણી તરફ હતો તો તે કયા ગેટથી એન્ટર થઈ હશે? જો સાંભળો ફરીથી એક વખત. શું કહે છે? જ્યારે સુહાસિની બગીચામાં પાર્કમાં એન્ટર થાય છે, બરાબર છે, તો ફ્લાવર બેડ તેની કઈ રાઈટ સાઈડ તરફ હશે? તો તે કયા ગેટ પરથી એન્ટર થઈ હશે? કોની વાત કરે છે સુહાસિની? પહેલા તો આપણે એ શોધવાનું છે કે શેની વાત કરી? ફ્લાવર બેડ ની વાત કરી. તો ફ્લાવર બેડ ક્યાં છે? આ રહ્યો, બરાબર. જો સુહાસિની અહીંયાથી એન્ટર થશે, અહીંયાથી એન્ટર થશે તો કઈ તરફ થાય? આ એની ડાબી તરફ અહીંયાથી એન્ટર થશે, બરાબર છે. તો આ બાજુ તો ફ્લાવર બેડ છે જ નથી. અહીંયાથી એન્ટર થાય તો આ બાજુ ટર્ન મારે તો સીસો છે, બરાબર છે. તો સુહાસિની કયા ગેટ પરથી એન્ટર થઈ હશે? ડી ગેટ પરથી, બરાબર. અને કઈ તરફ ટર્ન કરે છે? જમણી તરફ, રાઈટ સાઈડ. જુઓ અહીંયાથી ડી ગેટ પરથી સુહાસિનીએ એન્ટર કરી, એન્ટ્રી લીધી, બરાબર છે. હવે ફ્લાવર બેડ આવ્યો, ફૂલનો ક્યાં આવ્યો? કઈ તરફ છે? જમણી તરફ. તો એને ક્યાં ટર્ન કરવાનું છે? જમણી તરફ. તો કે બાજુ જશે? મારો રાઈટ હેન્ડ જો આ રાઈટ હેન્ડ છે તો રાઈટ સાઈડ જશે ને, જમણી તરફ જશે ને. તો રાઈટ સાઈડ જાય તો કયો આવશે? શું આવશે? ફ્લાવર બેડ, બરાબર. તો સુહાસિની કયા ગેટ પરથી એન્ટર થાય છે ફ્રેન્ડ્સ? ડી ગેટ પરથી. કયા ગેટ પરથી? ડી ગેટ પરથી. જો એ ડી ગેટ પરથી એન્ટર થશે તો રાઈટ સાઈડ ટર્ન લેશે તો ફ્લાવર બેડ એટલે કે ફૂલનો ક્યારો આવે. હવે આગળ, જો તમે દરવાજા એટલે કે ગેટ સી માંથી એન્ટર થાવ તો તમારી સૌથી નજીક શું હશે? કયા ગેટની વાત કરી છે? સી ગેટની. જુઓ શું છે? જો તમે સી ગેટ પરથી એન્ટર થાવ, બરાબર છે, સી ગેટ આ રહ્યો, અહીંયાથી તમે એન્ટર થાવ છો. હવે અહીંયાથી તમે એન્ટર થયા તો સી ગેટની નજીક કયું શું હશે? તમને ચાર ઓપ્શન આપેલા છે. બાસ્કેટબોલ કેચ, બાસ્કેટબોલનું મેદાન. બીજું છે ફૂલનો ક્યારો એટલે કે ફ્લાવર બેડ. થર્ડ નંબર ગ્રીન બેન્ચ, આ રહ્યું ગ્રીન બેન્ચ. એન્ડ સી સો એટલે કે ચીચવો. જુઓ તો અહીંયાથી એન્ટર થશું તો શું આવશે? બાસ્કેટબોલ કેચ, ફ્લાવર બેડ, ગ્રીન બેન્ચ કે સીસો. સૌથી નજીક શું થશે? તમે જ વિચારો અને બોલો, કહો શું થશે? સૌથી નજીક સી ગેટની. વેરી ગુડ. શું? સીસો. તો શું આવશે? સીસો આવશે ફ્રેન્ડ. તો તમને આ રીતે
चित्र આપેલું હોય પિક્ચર આપેલું હોય અને એના ઉપરથી ક્વેશ્ચન આન્સર કરવાનું કહે તો હવે તમને આવડી ગયું ને કે રાઈટ સાઈડ કઈ બાજુ હોય લેફ્ટ સાઈડ કઈ બાજુ હોય અને ગેટ નંબર ક્યાંથી આપણે એન્ટર થશું ત્યાં નજીક શું છે દૂર શું છે ફ્રેન્ડ્સ જો સાઈન જોવા માટે આપણે આપણા હેન્ડ્સ નો યુઝ કરી શકીએ છીએ ટીચરે જે રીતે બતાવ્યું કે રાઈટ હેન્ડ હોય તો એને રાઈટ સાઈડ કહેવાય લેફ્ટ હેન્ડ હોય તો લેફ્ટ સાઈડ કહેવાય બરાબર છે તો એના આધારે આપણે ક્વેશ્ચન આન્સર કરી શકીએ છીએ આજે બસ આટલું જ ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાય